મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને પગરખા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચની અગ્રણી જીવદયા સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સચ્ચિદાનંદ સ્કૂલ ખાતે પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓને પગરખા વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિતના ઉપસ્થિત અગ્રણીઓના વરદસ્તે શાળાના વિદ્યાર્થીઓને પગરખા વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી જયેશ પરીખ સહિત અન્ય હોદ્દેદારો, સચ્ચિદાનંદ સ્કૂલના સંચાલક મંડળના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ધ્યાન કરે છે, એને સારવાર કરે છે, એને સાચવે છે. બધાને જાણીને પ્રભુદાસજી તમને આશ્ચર્ય થશે, 14,000 થી 15,000 જેટલા અબોલ પ્રાણી પક્ષી બધું જ આવી ગયું એમની એમને અત્યાર સુધી સેવા કરી છે. કેટલા? 14,000. ભરૂચના કોઈ ખૂણામાં ગધેડું હોય, કૂતરું હોય, કોઈ પણ જનાવર હોય અને જો એ એક્સિડન્ટમાં કામ પીડાતું હોય તો મન મૈત્રી ફાઉન્ડેશન એને ત્યાંથી ભરૂચ લાવીને જ્યાં સુધી સંપૂર્ણ સારું ના થાય ત્યાં સુધી આ સેવા આ મન મૈત્રી ફાઉન્ડેશન કરે છે. અને તમને જાણીને બીજું પણ આશ્ચર્ય થશે કે આવી કોઈ એમને કોઈ શું કહી શકે, પ્રોપોગેન્ડા કરવાની જરૂર નથી. અને ખાલી મેસેજ આવે છે, તમને બધાને જયેશભાઈએ નંબર લખાવ્યો, બોલાયો અને નંબર પર તમે ડાયલ કરો. કંઈ પણ તમારી આજુબાજુ તમે રહેતા હો અને તમને ક્યાંક ત્યાં જો ત્યાં બોલ પ્રાણી આપણે ત્યાં કંઈક બીમાર પડ્યું છે કે વાગ્યું છે કે કંઈ પણ થયું છે તો આ નંબરને ડાયલ કરશો તો ત્યાં આવીને એ સારવાર પૂરી પાડે છે. હું માનું છું ત્યાં સુધી આવી સેવા આ એક સંસ્થા કરી રહી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. બીજું, આવી સ્કૂલોમાં જઈને નોટબુક વિતરણ કરવી, પગરખા વિતરણ કરવા, કોઈ પણ આવું સામાજિક કામ હોય એ સામાજિક કામ એ મન મૈત્રી ફાઉન્ડેશન એ લોકો વચ્ચે જઈને એવા પીડિત લોકો વચ્ચે જઈને પણ એ સેવા બજાવે છે. જેમ આજે પગરખા વિતરણનો કેમ કાર્યક્રમ રાખવામાં આવ્યો, બાળકો સ્કૂલ જાય, અમુક વખતે આપણને સ્કૂલની અંદર ખુલ્લા પગે પણ બાળકો અમુક વખતે સ્કૂલોની અંદર આવે છે, એ ધ્યાને કરીને આ સંસ્થાની અંદર મન મૈત્રી ફાઉન્ડેશન એ આ કાર્યક્રમ યોજ્યો છે.